અને હવે જઈશું સીધા મુંબઈ, જ્યાં હાલ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને તેમણે મતદારોને પણ અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન કરે. શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી સક્રિય રાજનીતિમાં હાવી જોવા મળ્યા છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાનું ખૂબ સારું એવું પ્રભુત્વ રહ્યું છે અને ભાજપ સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં તેઓ લડી રહ્યા છે અને કોંગ્રેસ અને એનસીપીને ફાઇટ આપી રહ્યા છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે મતદાન કેન્દ્રમાં. પૂનમ મહાજન પણ તેમની સાથે જોઈ શકાય છે. જોકે પૂનમ મહાજને પણ આજે ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો અને તેમાં તેમણે લખ્યું હતું કે મુંબઈ કર વોટ કર, તેમણે વોટ કરવા માટે અપીલ કરી હતી. તો સાથે બીજી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં રાજ ઠાકરે પણ, જે મનસેના સુપ્રીમો છે, મનસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેના પ્રમુખ છે, તેઓ પણ અત્યારે મતદાન કરવા પહોંચ્યા છે. તો બંને ભાઈઓ છે પરંતુ અલગ અલગ છે, પાર્ટી બંનેની અલગ છે પરંતુ બંને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરેને પણ આપણે થોડા સમય પહેલા જ સાંભળ્યા છે એક ઇન્ટરવ્યૂમાં કે જેમાં 2014માં તેઓ પીએમ વિશે શું કહેતા હતા અને હવે તેમનો જે વિચાર છે એ કઈ રીતે બદલાઈ ગયો. જોકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે એ બીજેપી સાથે છે અને સીટને લઈને બીજેપી સાથે તેમનું જે ગઠબંધન છે એ મહારાષ્ટ્રમાં ખૂબ સારું એવું છે અને પ્રભુત્વ પણ બંને સાથે રહીને જમાવી રહ્યા છે.